गणित अने विज्ञान ने लगता वीडियो मेळवा माटे यूट्यूब चैनल ने सब्सक्राइब करीने बेल आइकन दबावानुं भूलशो नहीं। नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 नी अंदर आपणे संख्या परिचय विषय अभ्यास करी रह्या छीए, जेनी अंदर आपणे आसन मूल्य नो अभ्यास करीशुं। 10 ना आसन मूल्य विषे आपणे आगळ अभ्यास करी गया छीए। अत्यारे आपणे 100 नुं आसन मूल्य, 100 ना आधारे आसन मूल्य अने 1000 ना आधारे आसन मूल्य विषे अभ्यास करीशुं। अलग अलग संख्याओनी अंदर आसन मूल्य आपणे केवी रीते लखी शकीए छीए तेने आपणे ऊंडाणपूर्वक समझीए। आसन मूल्य आसादन द्वारा नजीकना 100 नो अंदाज छे। आपणे 10 ना अंदाज विषे अभ्यास करी गया छीए, ત્યારબાદ આપણે 100 ના અંદાજ વિશે અભ્યાસ કરીએ। ધારો કે એક આપણે ઉદાહરણ લઈએ કે 410 એ કઈ સંખ્યાની નજીક છે। આપણો જે ટોપિક છે એ 100 ના અંદાજ ઉપર આધારિત છે। ગયા ટોપિકની અંદર આપણે 10 નો અંદાજ લઈને આપણે સંખ્યાઓ શીખી ગયા। હવે એકમ દશક 100, તો 410 આપણને પ્રશ્ન થાય કે કોની નજીક છે, 400 ની નજીક છે કે 500 ની નજીક થાય। તો આપણે જોઈ શકીએ કે 410 એ 400 ની એકદમ નજીક છે। માટે આપણે કહી શકીએ કે 410 નું આસાદન મૂલ્ય, આસન મૂલ્ય એ 400 છે। આવી રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે 889 એ કોની નજીક છે। 889 ની આગળ 800 આવશે, 889 ની પાછળ 900 આવશે। તો 889 એ 800 ની નજીક છે કે 900 ની નજીક છે? તો 889 90 91 92 93 94 95 96 97 98 99 900, મતલબ કે 889 એ 900 ની એકદમ નજીક છે। 889 એ 800 ની નજીક નથી। માટે આપણે કહી શકીએ કે 889 નું આસાદન મૂલ્ય 900 છે। આ રીતે આપણે કહી શકીએ આસાદન મૂલ્ય એ કેવી રીતે નક્કી આપણે કરશું। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે 0 થી 100 સંખ્યા આવેલી હોય જેની વચ્ચે 50 સંખ્યા એ 0 અને 100 ની વચ્ચે આવેલી છે। 50 એ 0 અને 100 ની વચ્ચે આવેલી છે। હવે 0 થી 49 સુધીની સંખ્યા, 0 થી 49 સુધીની સંખ્યા એ 0 ની નજીક હશે, જ્યારે 51 થી 99 ની સંખ્યા, 51 થી 99 ની સંખ્યા એ 100 ની નજીક હશે। 49 એ 0 ની નજીક હશે, 51 થી 99 સુધીની સંખ્યાઓ એ 100 ની નજીક હશે। માટે 51 થી 99 સુધીની સંખ્યા નું આસાદન મૂલ્ય 100 થશે અને 0 થી 49 સુધીનું આસાદન મૂલ્ય 0 થશે। આ રીતે આપણે 50, તો 50 નું આસાદન મૂલ્ય એ આપણે 100 લઈએ છીએ। આવો એક અન્ય ઉદાહરણ જોઈએ આપણે, 546। તો 546 અહીં આપણે જોયું કે 46 છે 50 કરતા નાની સંખ્યા, માટે આનું આસાદન મૂલ્ય શું થશે? આસાદન મૂલ્ય 500 થશે। 46, 47, 48, 49 ને 50 જો અહીં 550 હોય તો એનું આસાદન મૂલ્ય 600 થાય, એ 600 ની નજીક થાય। 551 હોય તો એનું આસાદન મૂલ્ય 600 થાય, 551 એ 600 ની નજીક છે, જ્યારે 549 એ 500 ની નજીક થશે। આ રીતે આપણે આસાદન મૂલ્ય નક્કી કરી શકીએ છીએ। તો આપણે જોઈએ કે 841 આપેલ છે, 841 નું આસાદન મૂલ્ય શું હશે? તો 841 એ 800 ની નજીક છે, માટે અહીં આસાદન મૂલ્ય 800 થાય। 2546 અહીં 4 સંખ્યાઓ આપેલી છે, તો જેની અંદર આપણે માત્ર 3 સંખ્યાઓ લેશું, 500 અને 46,
બે ને આમના મૂકી દેશું 546 એ કોની નજીક છે તો 546 એ 500 ની નજીક છે માટે 2546 નું આસંદન મૂલ્ય 2500 થશે કારણ કે આપણે 100 નો આધાર લઈને આસન મૂલ્ય શોધવાનું તો એકમ દશક 100 માટે ત્રણ સંખ્યાઓ જ આપણે પસંદ કરીશું આગળ કોઈ પણ સંખ્યા હોય 2 હોય 3 હોય 4 હોય એ સંખ્યાને આપણે જેમની જેમ મૂકી દેશું ત્યારબાદ 168 હવે 168 એ 50 કરતા મોટા છે માટે 168 નું આસંદન મૂલ્ય 200 થશે ત્યારબાદ અહીં પણ ચાર અંકો આપેલા છે તો આપણે ત્રણ અંક જ લેશું 537 એ 500 ની નજીક છે તો 9 સંખ્યા આપણે લખી દેશું ત્યારબાદ આપણે 500 લખશું તો 9500 એનું આસન મૂલ્ય થશે 286 તો 86 એ 100 ની નજીક કહેવાય માટે 286 તો કોની નજીક છે તો 286 એ 300 ની નજીક છે 149 એ 50 કરતા નાના છે માટે 149 નું આસંદન મૂલ્ય 100 થશે 100 ની નજીક છે 49730 આ સંખ્યાની અંદર પણ આપણે ત્રણ અંકો જ લઈશું બાકી જે આગળ અંકો વધે આપણે મૂકી દેશું 49730 એ કોની નજીક છે 700 ની નજીક છે તો અહીં આસંદન મૂલ્ય 49700 થશે ત્યારબાદ 5750 ત્રણ અંકો લેશું આપણે 750 એ કોની નજીક છે તો એ 800 ની નજીક આપણે ગણશું માટે 5800 આસંદન મૂલ્ય થશે ત્યારબાદ 9870 તો 870 એ કોની નજીક છે તો આપણે બરાબર કરી લખશું કે 9870 એ 900 ની નજીક હશે માટે આનું આસંદન મૂલ્ય 9900 થશે આવા વિવિધ ઉદાહરણો વડે આપણે ઉદાહરણોને સમજી શકીએ દાખલાઓને સમજી શકીએ છીએ આસન મૂલ્ય દ્વારા નજીકના હજારનો અંદાજ આપણે આગળ 10 અને 100 ના અંદાજ વિશે અભ્યાસ કરી ગયા છીએ ત્યારબાદ આપણે હજારના અંદાજનો અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ હું એવી એક સંખ્યા લખીશ 0 500 અને 1000 આપણી સમક્ષ ત્રણ સંખ્યાઓ છે 500 એ 0 અને 1000 ની વચ્ચેની એક સંખ્યા છે કોઈ પણ સંખ્યા 500 કરતા નાની હોય તો એનું આસન મૂલ્ય 0 થશે ધારો કે હું અહીં લખું 499 0 થી 499 વચ્ચે કોઈ પણ સંખ્યા હોય તો એનું આસંદન મૂલ્ય 0 થાય ત્યારબાદ આપણે જોઈએ 500 નું આસંદન મૂલ્ય આપણે 1000 લેશું તો 500 થી 999 સુધીની સંખ્યા 500 થી 999 સુધીની સંખ્યા કોઈ પણ હોય તો એનું આસંદન મૂલ્ય આપણે 1000 લેશું ધારો કે જોઈએ આપણે કોઈ પણ એક સંખ્યા લખો 6787 એકમ દશક 100 અને 1000 6787 કોની નજીક છે 6000 ની નજીક છે કે 700 ની નજીક છે અહીં આપણે લખી 6000 અહીં આપણે લખીશું 7000 6787 તો અહીં લખી 6500 ને સોરી 6000 ને 500 આ સંખ્યા 6787 એ 6500 કરતા મોટી છે માટે એનું આસંદન મૂલ્ય 7000 થશે જો 6500 કરતા નાની હોય તો એનું આસંદન મૂલ્ય થશે 6000 આથી આપણે કહી શકીએ કે 6787 નું આસંદન મૂલ્ય 7000 થાય અને જો 6500 કરતા સંખ્યા નાની હોય ધારો કે 6499
6500 કરતા નાની છે માટે 6499 કોઈ સંખ્યા હોય તો એનું આસંદન મૂલ્ય 6000 થશે ટૂંકમાં 499 એ 500 કરતા નાની સંખ્યા છે અહીંયા માટે આનું આસંદન મૂલ્ય 6000 થાય અને 6500 નું આસંદન મૂલ્ય 7000 થશે આ રીતે આપણે જોઈએ કે 2573 એ 2500 કરતા મોટી સંખ્યા છે માટે આ સંખ્યાનું આસંદન મૂલ્ય 3000 થશે આપણે એકમ દશક સો અને હજાર નું આસંદન મૂલ્ય લેવાનું છે માટે તો 2573 એ 2000 ની નજીક છે ના 3000 ની નજીક છે 6404 એ 6000 ની નજીક છે કે 7000 ની નજીક તો 6000 ની નજીક માટે આ સંખ્યાનું આસંદન મૂલ્ય 6000 થશે 7805 એ 7000 ની નજીક છે કે 8000 ની નજીક છે તો 8000 ની નજીક થશે માટે આ સંખ્યાનું આસંદન મૂલ્ય 8000 છે 53552 હવે આવી જો કોઈ પણ સંખ્યા હોય તો એની અંદર આપણે 4 અંકો લેશું 5 એ આમના મૂકી દેશું 3552 એ કોની નજીક છે તો 3552 એ 4000 ની નજીક છે માટે આપણે અહીંયા લખશું 4000 મતલબ થશે 53552 એ 54000 ની નજીક છે ત્યારબાદ આપણે જોઈએ અહીં પણ 5 અંકો તો આપણે 4 અંકો જોશું એક અંક આમના મૂકી દેશો ત્યારબાદ 5437 એ કોની નજીક છે તો એ 5000 ની નજીક છે માટે આનું આસંદન મૂલ્ય થશે 65000 ત્યારબાદ 3499 એ 4000 ની નજીક છે કે 3000 ની નજીક તો 3499 એ 3000 ની નજીક છે માટે આનું આસંદન મૂલ્ય 3000 થશે એવી રીતે અન્ય ઉદાહરણો લઈને પણ આપણે દાખલા ચકાસી શકીએ તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ આપેલ સંખ્યા 75847 આસન મૂલ્યનો આધાર 10નો આધાર લઈને આનું આસન મૂલ્ય આપણે લખવાનું છે એવી રીતે 100નો આધાર લઈને આસન મૂલ્ય લખવાનું થાય 1000નો આધાર લઈને આસન મૂલ્ય લખવાનું 10000નો આધાર લઈને આસન મૂલ્ય આપણે લખીશું સૌપ્રથમ આપણે 10 કીધું તો સૌપ્રથમ એકમને દશક માટે 10 કીધું હોય તો બે સંખ્યા જ આપણે લેશું 47 એ કોની નજીક છે 10 10 નો આધાર લઈને 47 એ 50 ની નજીક છે કે 40 ની નજીક છે તો 47 એ 50 ની નજીક છે બાકીની સંખ્યા આપણે આમના મૂકી દેશું 758 47 એ 50 ની નજીક છે માટે અહીં આપણે 50 મૂકશું માટે 75847 નું 10 ના આધારે આસન મૂલ્ય 75850 થાય ત્યારબાદ 100 નો આધાર લઈએ એકમ દશક 100 ત્રણ સંખ્યાઓનું આપણે આસન મૂલ્ય લઈશું 847 બાકીની સંખ્યા આપણે હશે આમના લખી દેશું 75 847 એ કોની નજીક છે 800 ની નજીક છે કે 900 ની નજીક છે 47 છે માટે 800 ની વધુ નજીક થશે આથી આપણે કહી શકીએ 847 નું આસન મૂલ્ય 800 થાય માટે 100 ના આધારે આસન મૂલ્ય 75800 થશે ત્યારબાદ 1000 ના આધાર ઉપર આપણે અહીંયા લઈશું તો ચાર સંખ્યાઓ આપણે વિચારીશું 7 આમને મૂકી દેશું 5847 ચાર સંખ્યાઓને આપણે ગણીશું તો 5847 એ 6000 ની નજીક છે કે 5000 ની નજીક છે તો આપણે જોઈએ કે 5847 એ 6000 ની નજીક છે માટે અહીં આપણે 6000 લખીશું માટે 75847 નું આસન મૂલ્ય 76000 થશે ત્યારબાદ 10000 એકમ દશક 100000 10000 એટલે તમામ સંખ્યાઓ આવી ગઈ હવે 75847 એ 75000 એ કોની નજીક છે 76000 ની નજીક છે કે 75000 ની નજીક છે તો આપણે અહીંયા જોયું કે 75847 એ 76000 ની નજીક થાય આથી આપણે કહી શકીએ 75847 નું આસન મૂલ્ય 76000 આપણને મળે
છે।